સુરતના મૈધરપુરા પોલીસે સરાહની કામગીરી કરી છે. ડીસીપી ઝોન 3ના માર્ગદર્શન હેઠળ મૈધરપુરા પોલીસે મુસાફિર હું યારો અભિયાનમાં 25 વર્ષથી પરિવારથી દૂર રહેતા વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું, જેને લઈને લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. સુરત પોલીસ હાલ લોક ઉપયોગી કામગીરી કરવાની સાથે લોકોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વિવિધ અભિયાન પણ ચલાવી રહી છે. ડીસીપી ઝોન 3ના માર્ગદર્શન હેઠળ મૈધરપુરા પોલીસે મુસાફિર હું યારો અભિયાન શરૂ કર્યું છે, જેમાં મૈધરપુરા પોલીસે મૈધરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા 62 વર્ષે વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. વૃદ્ધ 25 વર્ષ અગાઉ મહારાષ્ટ્રના સાંગલીથી પરિવારને છોડી સુરત આવી ગયા હતા. તે વૃદ્ધની પોલીસે સારવાર કરાવી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને વૃદ્ધે પરિવારની માહિતી આપતા પોલીસે સાંગલી ખાતે સંપર્ક કરી વૃદ્ધના પુત્રને સુરત બોલાવી વૃદ્ધનો કબજો સોંપતા પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે 10 કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ, જેની અંદર 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે, એમને એમના ફેમિલીને અમે પરત કરેલા છે. પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ મુલ્લા, જેમની ઉંમર 62 વર્ષ છે, અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે એ ઘણા વખતથી એમણેમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે, લાકડીના સહારે ચાલતા હતા. તો અમારી પોલીસની ટીમ એમને 1 વીક પહેલા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી, એમને નવડાવી ધોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આજથી 25 વર્ષ પહેલા તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને 25-1 વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા. ખાલી અમારી પાસે એ સાંગલીના છે એટલી જ માહિતી હતી, પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક્ટ કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો. અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો, જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટકથી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે 25 વર્ષ પછી ફાધર અને પુત્રનું મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવારનું મિલન કરી હવે પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલહીમ જશે. એટલે પોલીસનો અમે ખૂબ જ અમે આજે આનંદિત છીએ કે ભાઈ આજે એક પરિવારને અમે મિલન કરાવી શક્યા. ડીસીપી ઝોન 3 અને મેદરપુરા પોલીસે મુસાફિર હું યારો અભિયાન હેઠળ એક પરિવારે તેમને મુખ્યને શોધી આપતા પોલીસની ચારે કોતે પ્રશંસા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.